આમોદ નગરપાલિકાના ભંગારની હેરાજીના વિવાદનો મામલો પાલિકાના વિપક્ષ સદસ્ય આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી. પોલીસની ધીમી ગતિની તપાસ આક્ષેપો સાથે અપક્ષ સદસ્યએ 5 દિવસની મુદત આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. ભરૂચના આમોદ નગરપાલિકાના ભંગારની હરાજીનો મુદ્દો વિપક્ષ આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી, જેથી વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે આજરોજ 5 દિવસ પૂરા થતાં આમોદ પાલિકાના અપક્ષ સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેઓને અટકાયત કરી દીધી હતી. જો કે પોલીસે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ફાયર ફાઈટર સાથે તેમજ એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ ગોઠવી દીધો હતો. પોલીસે આત્મવિલોપન કરતા નગર સેવકને અટકાયત કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કોંગ્રેસી આગેવાન પ્રભુદાસ મકવાણા, ઉસ્માન મેદી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત પાલિકાના ચૂંટાયેલા અપક્ષના નગરસેવકો સાથે રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં આમોદ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા અને જંબુસર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી સાથે બેઠક કરી હતી, જેમાં આમોદ પાલિકામાં ચાલતા કથિત ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી, તેમજ આમોદ પોલીસની ધીમી ગતિની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી કાર્યવાહી કરવા માંગ કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કથિત ભ્રષ્ટાચાર દિલ્હીથી લઈને આમોદ સુધી ખુલ્લો આવી ગયો છે. હરાજીના 1.5 લાખ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે અને અમારા કાર્યકરે આત્મવિલોપનની ચીમકી આપતા 1.5 લાખ રૂપિયા રોકડા અને નિવૃત્ત એકાઉન્ટન્ટને બોલાવીને જમા કરવામાં આવે છે. પાલિકાએ રોકડા રૂપિયા કેવી રીતે સ્વીકાર્યા, આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ. જો બાબતે યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો અમે કોર્ટમાં જઈશું. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.